વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 પ્રકરણ 2 ભૌતિક જગત અહીંયા આપણે લાસ્ટ પીરિયડમાં છીએ આના પછી આપણે જે લેસનના જે થિયરીઓ આપણે કરેલી છે એની અનુસંધાને ટૂંક જવાબ પ્રશ્નો મૂકવામાં આવશે એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના રહેશે અહીંયા આપણે એમ કહેવા માંગે છે કે કુદરતમાં પ્રવર્તતા વિશિષ્ટ ભૌતિક રાશિના સંરક્ષણના મૂળભૂત નિયમો માત્ર જણાવી દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો દ્રવ્ય સંરક્ષણનો નિયમ આપણે સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે જે જોયા ચાર નિયમો એના માત્ર નામ જ લખવાના છે અને એને અનુસંધાને એક પાંચમો નિયમ મૂળભૂત નિયમ જે હાલમાં મૂળભૂત નિયમ તરીકે લેવામાં નથી આવતો પણ રસાયણ વિજ્ઞાનમાં એનો બહોળા પ્રમાણમાં ભૌતિક જ્ઞાનમાં પણ બહોળા પ્રમાણમાં આજે ઉપયોગ થાય છે જો પ્રશ્ન આપણે જોઈ ગયા છે કે કુદરતમાં પ્રવર્તતા વિશિષ્ટ ભૌતિક રાશિના સંરક્ષણના મૂળભૂત નિયમો તો વિશિષ્ટ ભૌતિક રાશિઓ કઈ હોય જે કાલે ચર્ચા કરી જો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વ્યવહારમાં જુદા જુદા બળો દ્વારા જે નિયંત્રિત થતી ભૌતિક ઘટના કુદરતી અથવા માનવ સર્જિત જે ઘટનાઓ બળો દ્વારા નિયંત્રિત થતી હોય કંટ્રોલમાં રહેતી હોય અભ્યાસ એનો તમે કરો તો એ જાણવા મળે તો એમાં અમુક ભૌતિક રાશિ સમય અને અવકાશના બદલાવા સાથે બદલાતી હોય છે અમુક રાશિઓ સમય બદલાય અવકાશ બદલાય બદલાય જ્યારે અમુક ભૌતિક રાશિઓ સમય સાથે અચળ રહે બદલાય નહીં એનું મૂલ્ય અચળ રહે સંરક્ષણ થાય હાલમાં તમે જાણો છો પૂજા સંરક્ષણ વિજભાગ સંરક્ષણ રેખીય વેગમાન સંરક્ષણ કોણીય વેગમાન એ ભૌતિક રાશિનું સમય અવકાશ બદલાવાની સાથે એના મૂલ્યમાં ફેરફાર થતો નથી અચળ રહેતી હોય છે એના સંરક્ષણના નિયમો આપણે ધ્યાનમાં લેવામાં આવે છે જે આપણા નિયમો જોઈ ગયા કાલે અને નિયમો જ માત્ર યાદ કરવાના એની અંદર આવતી ભૌતિક રાશિ આપણે ધીમે ધીમે અભ્યાસ કરીશું મૂંઝાતા નહીં અહીંયા આપણે માત્ર નિયમો જ માં આગળ જવાનું છે આજે પાંચમો દ્રવ્ય સંરક્ષણનો નિયમ ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો તે પહેલા દ્રવ્યનો નાશ શક્ય નથી નાશ થઈ શકતો દ્રવ્યનો નાશ થઈ શકતો નથી દ્રવ્ય છે એનો નાશ ન થાય દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેમ મનાતું હતું અને તેને કુદરતમાં મૂળભૂત નિયમ તરીકે લેવામાં આવતો વિદ્યાર્થી મિત્રો આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદ આપ્યો સાપેક્ષવાદની ચર્ચા આપણે ધીમે ધીમે કરશું એ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો જે સિદ્ધાંત આપ્યો ને એ પહેલા દ્રવ્યનો નાશ થઈ શકતો નથી દ્રવ્યનો નાશ ન થાય દ્રવ્યનું રૂપાંતર ઊર્જામાં થાય દ્રવ્ય ઊર્જા રૂપાંતર સમીકરણ એક આઈન્સ્ટાઈને જે આપણે આપેલું છે કે દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેમ મનાતું તેને કુદરતમાં એક મૂળભૂત નિયમ તરીકે લેવામાં આવતો આઈન્સ્ટાઈને સૂચવેલું છે કે આઈન્સ્ટાઈને ચર્ચા કરી છે કે દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થાય છે અને એ રૂપાંતરની સમીકરણ E બરાબર mc સ્ક્વેર જ્યાં m દળ છે E દળને સમતુલ્ય ઊર્જા છે c પ્રકાશનો વેગ છે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું મૂલ્ય ઘટે તો એનું ઊર્જામાં રૂપાંતર થાય દળનો નાશ ન થાય તો એ આઈન્સ્ટાઈનનો દ્રવ્ય ઊર્જા રૂપાંતર સમીકરણમાં દ્રવ્યનું સંરક્ષણ થાય છે અહીંયા આપણે ભૌતિક રાશિના સંબંધો ચર્ચા કરેલી છે અને આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ એનાલિસિસ કરીએ એનો અભ્યાસ કરીએ તો એવી પ્રક્રિયામાં આ નિયમ આજે પણ બહોળા પ્રમાણમાં આજે દ્રવ્ય સંરક્ષણ નિયમ વપરાય છે દ્રવ્યનો નાશ થતો નથી એટલે કે દ્રવ્ય સંરક્ષણ બહોળા પ્રમાણમાં નિયમ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે કે ન્યુક્લિયર પાવર જનરેટર પરમાણુ વિસ્ફોટમાં દ્રવ્ય ઊર્જા રૂપાંતરિત સમીકરણ દ્રવ્ય સંરક્ષણનો નિયમ એમાં વપરાય છે અને રાસાયણિક પ્રક્રિયામાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને રાસાયણિક પ્રક્રિયા એટલે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત રીતે કોઈ અણુ હોય એમાં રહેલા જે જુદા જુદા પરમાણુ હોય એની પુનઃ ગોઠવણી થાય એમાં ફેરફારો થાય પ્રક્રિયકો પ્રક્રિયા કરે પરમાણુ
બંધન